અરે દાદા, થારીમાં શું લઈને આવ્યા છો? આ છે લીલુડું શ્રીફળ. જોજો, પાણો નથી ને, આગળ જીના જીના છોકરા બેઠા છે, મારી નહીં દેતા. પાણો ન કહેવાય ને, લીલુડું શ્રીફળ કહેવાય. લગ્ન પણ કરાવો દાદા? લગ્ન કરાવી ને, લગ્ન કરાવી, છૂટા છેડા હોતી કરાવી. તો તમે રાશિ બાસી જોતા હશો ને? બધું જોવી જો ને, અમારી બેન ની રાશિ બાસી આત્મા જો છે. એને એક કોઈ ગ્રહ નથી નડતો, તો માંગા કેમ નતા આવતા? એ જ નડે છે બધાને. હે, હા, કઈ હારું ઠેકાણું નથી મળતું કે કઈ નથી દાદા મળતું? જોવા, એને 11 ગુરુ વર કરાવી દો. 11 ગુરુ વર? હા, થઈ જાય. ન થઈ જાય, કઈ વાંધો નહીં દાદા. અમદાવાદ બાજુ આવી જાય માંગુ. એવું? પણ એ તો બહુ છેટું પડી જાય. સિટીમાં જાય. હે દાદા, કઈ વાંધો નહીં, રજવાડામાં આવ્યા છો. બાપુના રજવાડા બહુ સારા છે અને બાપુનો કુંવર બહુ સારો છે. કઈ વાંધો નહીં દાદા, દિલ્હીમાં કઈ એવું કે છે નહીં. પણ બીજું, બાજુમાં કાર દાદા, કાર ભેરવ દાદા નું મંદિર પણ છે ને, દર્શન કરતા જાજો. એવું છે? હા, કઈ વાંધો નહીં. અને ધ્યાન રાખજો રાજમાં જવા પેલા. કેમ દાદા? એ હમણાં ડબરમેટ કૂતરો પાડ્યો છે રાજામાં, રાજમાં. એવું છે? હા, કવડે હડકું ઉતરું. વૈજા વૈજા, બે છાપા કૂતડ્યું. હે, કવડે ઘરે આવજો નાસ્તો પાણી કરવા. કઈ બાજુ છે તમારું ઘર? ઘર ન જોયું? લે, હું પેલી વાર તમારું ઘર ક્યાં જોયું હોય? મને કોઈ સા પીવાય નથી બોલાયો. નાસ્તામાં શું ખાશો દાદા? નાસ્તામાં તમે શું બનાવશો? અમને તો ઘણું આવડે દાદા, વણેલા ગાંઠિયા આવડે, ફાફડી, જલેબી, ખમણ દાદા, ભૂકરા. થેપલા ભાવે છો દાદા ને? થેપલા ભાવે? માય ગોડ, હું નહીં બોલું. દાદા ખા ટુકડા છે, કઈ વાંધો નહીં. બ્રાહ્મણ ના દીકરા છે, અમારે ઘરે આવે, આવો રૂડો અવસર ક્યાંથી? અમને મળે ભાગ્ય સારી હોય, ન્યા આ બધું થાય. કઈ વાંધો નહીં. હા, હું રિટર્ન માં આવતો જાતો હતો બસ. કઈ વાંધો નહીં, અમાર મકાન નું એડ્રેસ તમને આપતા જાય, એટલે તમે પાસે ભૂલા ન પડો. કઈ બાજુ બોલો? જ્યાંથી સીધે સીધે આવવાનું. હા, સીધે સીધા. પછી નાથી વાકા ચૂકી ગલી આવશે. હા, પછી પાછી નાથી સીધી ગલી આવશે. પછી વાકા ચૂકી ગલી આવશે. પછી ને મોટું ફર્યું આવશે. મોટું ફર્યું આવશે. ફર્યાની પછવાડે ઓરડી છે અમારી. હા, પછી ના ગુંદી નું ઝાડ છે. ગુંદી નું? હા. પછી ખખડી ગલી, ભબડી ગલી, ડેલી અમારી. ખખડી ગલી, ભબડી ગલી તમારી? કઈ વાંધો નહીં, ભૂલતા નહી પાછા. કઈ વાંધો નહીં. અન્ય આવીને એમ કેજો, હે માં છે. કોણ? હે માં. હે માં ર નહી કાઢ નાખતા, મતલબ મારી મમ્મી આવશે પાછા ન્યા. લે, હા, હે માં. હે માં ભાઈ, માતા, હે માં માલિક, માતાજી નો મને તારું આવજો દાદા. કઈ વાંધો નહી, આવજો. સીતારામ, એ વૈજા, ઓય હવે પાણી ભરાય છે, રાહડા ગાવ આવી છું અહીંયા. વૈજા છે આ કિરણ આવજે. જાનવર લાગતું નથી જોતા, હું કોણ કોણ લખશું તું? આ રાત નો પ્રધાન જી શું પ્રધાન? ભલે, હું આવ્યા તા તમે ભાઈ અહિયાં? અમે અહિયાં બાપુ ને દીકરા છે. હે, દીકરા છે બાપુ ને? બાપુ દીપડા ને છોકર નથી. દીપડા ને બેરા? તો બાપુ ને દીકરા છે. દીકરા? દીકરા બી કહો છું. બાપુ ને દીપડા ને છોકર નથી. બાપુ હાવત નો શોખ રાખે. હાવત બેરા છોકરા છે. છોકરા? છોકરા? બાપુ ને કોઈ સંતાન છે? હા, સંતાન છે. એક છે ને? છે. એક છે ને? ઈ છે. એના લીલડું શ્રીફળ જીલાવાય વાસી. જીલાવાયવા તમે તો પેલા કહી દેવાય. આશીર્વાદ.
એવા આશીર્વાદ ને જોતો હરકે આપો તું અંદર જવા દો પગે લાગો લ્યો દાદા સુખી થા તો તો દુખી થા હું પૂછતો નો દાદા અંદર કયું નગર છે કોણ રાજા રાજ કરસ આયો ભાઈ નો બાપુ પૂછતો આવું બરોબર બાપુ હુતા હોય હમણાં સગાળું હાલણું ગઈ એ ઉઠો આજે ભરડી ને બાપુ ને જગા હાડિયા હે બાપુ ક્યારે આવી તમને હું તું ઓનલાઈન દોહો ઓનલાઈન કહો પ્રધાનજી આ કયું નગર છે કોણ નગર આસ કરે અરે પ્રધાનજી આજ પિંગલગઢ નગરી છે રાજવી પટિયા ના રાજ છે વાહ એ દાદા આ પિંગલ નગરી છે રેડિયા રાજા રાજ કરે નું હું પણ હું થયું હવે હું થયું હે પ્રધાનજી આજ પિંગલગઢ નગરી છે અને રાજવી પટિયા ના રાજ છે બાપુ છે ને આપે ધક્કાના બાપુ કહો પ્રધાનજી કોઈ ગોર દે વાવા તમે કેતા છો અંદર લેતો હું એમ પ્રધાનજી રાજના ઘર હોય ને તો રાજી ખુશી થી લઈ આવો અને રસ્તે રખડતા હોય ને તો શક્તિ શી કામી અને રવાના કરો આ ગોર દે ના પગલા પાવન હોય ને તો જ મારા રાજ ની અંદર આવવાની રજા આપજો જાઓ હવે આ દાદા ના પગલા પાવન કેમ જોવા મારે એ દાદા બોલો અમદાવાદ જય હો પિંગલ ના રાજી પડિયાર નો જય હો મહારાજ આજે ભૂતેવ ના શરણો માં રાજવી નમનો કરે છે આપ ક્યાં થી આવો છો ક્યાં જઈ રહ્યા છો મારા રાજ ની અંદર આવવાનો કે કારણ તો છે ને અરે મહારાજ આજ તમે સાંભળવા માંગતા હતા તમે પણ સાંભળી લો પોખરણગઢ થી આવું છું પોખરણગઢ ના રાજા આજ મારે એમ જી કે સગણા નો સુફળ લઈ તમારા કોઈ પત્રાવાસા થી જિલ્લા આવ્યો છું ખમાસ ભૂતેવ ખમાસ આજ તો ભાંતો નથી ભૂલી ગયા ને જે માર્ગે તે માર્ગે વસા ચાલ્યા જાવ એમાં જે તમારી ભલાઈ છે આજ પોખરણગઢ ના રાજા અજમલ ની સાથે તલવાર ની ધારે 20 સરસતા વેર ચાલી આવે છે એટલું જ નહીં કે 22 સરસતા અબોલા છે આ લીલો નેરે તો કદાપી નહીં જિલાવે પ્રધાનજી આ ગોરદેવને પ્રેમથી મનાવો ને નો મને ને ધક્કા મારીને બહાર કાઢો જાઓ એ કીધું ને જાઓ એ કીધું ને જાઓ જાઓ છું જવા દો એ કીધું ને જાઓ તો જવા તો જો જાઉં છું બાકી ભાઈડો હોય ની જામાં નોકરી કરે બસ મારી માં ના હમ નો બોલું બસ પણ ધીમે બોલાય જાઓ જાઓ કરો છો તે આજ રાજ માં રહેવાનું છે નોકરી કરવાની છે મારા બાપ પગે લાગુ હાથ વાર હાલ ને બાર
ઓલો મારી મારી મને હોમરા કરી નાખ્યો સમજો આ યાર તું બોલે હવે લાડ તો બો કરી આય બાપુ આને કયો ને બાપુ આને ભાઈ ને કયો ને ખાય હે પ્રધાનજી મેં તમને કીધું ને આજ ગોળ દે અને ધક્કા મારીને બહાર કાઢો જાઓ એ ભાઈ દાદા બાપુ પકડ દે જો તમે નથી લેતા શાંતિ બાંધી નહીં રે હવે લાય તો મારી શમશેર આયા તું ભૂલે લાય બાપુ આને જો લે બે ભાઈ જા આયા તું ભૂઈ કે આજ બાપુ નડી ગઈ આય હાલે બાપા લાવે બાપુ એટલા બધા ગરમ કેમ છે બોલો હવે બાપુ એટલા બધા ગરમ કેમ એટલે સગડી મૂકીને હોવે જો સગડી દેખાય કાઈ વાંધો નહીં હજી એક વાર ટ્રાય મારવા જાઉં છું એ ભાઈ એ કેમ દાદા ટ્રાય ભાઈ નો લાગે એમાં અરે ટ્રાય લાગે હું કેમ નો લાગે કેમ એ કારખાનું છે આ હીરાનું આ હું માર બાપુ કઈ મશીન છે હે આમ જો હે ટ્રાય ભાઈ નો લાગે ઘરે જાવ હાલો જય હો મિત્રો એક મોટો બોલ આવે છે તો બે હાથ ઊંચા કરી ગ્રામપતિ જય બોલાવજો 21000 રૂપિયા મંથનભાઈ ચિરાગભાઈ પાંચાળી હાલ અત્યારે ઓસ્ટ્રેલિયા છે 21000 રૂપિયા ગૌશાળામાં દાન કરે છે બોલો રામા પીરની રાય બાપુ તમારું માનતા નથી લાગતા કઈ અરે આપણું માને આપણું હાલે આપણું શું હાલે શું હાલે અરે જોઉં છ તારે તમારે શું હાલે આખા રાજમાં મારું હાલે હું કોણ બાપુ એમ જ કરે એમ તો સમજો હું બાપુને એકવાર મારા દિલની વાત તમને કેવી છે દિલની વાત કેવી છે એટલે હું હું શું કે તમારી બાયડી છું બાપુ કે દિલની વાત કેવી છે બાપુ હું કે બાપુ હું કે એમની બાયડી છું બોલ ભાઈ બોલ બોલ તા દિલની વાત બોલ કહી દે મને બોલ ભાઈ તા દિલની વાત બોલ બાપુને ક્યાં શ્રીફળ જીલાઈ દે આમાં સારું છે એવું છે બાપુ મને તો બાપુ તારો માને તજ વેન જો કેટલા આપશો મને બાપુ તમને આપે એમાં આપણે બેનો ભાગ તો આમાં મારામાં શું ભાગ પડે તો હું તમને વધારે દે મારામાં શું ભાગ અરે બાપુ તમને દક્ષિણ મારી વાત તો સાંભળો દાદા તમે બાપુ તમને દક્ષિણ આપે ને એમાં આપણો બેનો ભાગ અડધો અડધો દક્ષિણા તમે લુક કે શું આપશો દાદા આપશું દાદા તો પૂછ તો એજા અહીંયા ઉભા રહો ધીમે ધીમે તમે જતા જતા જાવશો ધોળા જાવો છો મોઢું ધોયા વિના આય નહીં ઉપર જો અંદર આવતા નહીં જાવશું જગાર હોય કેમ મારા બાપને ફફરાટી જ બોલાવે છે ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ વાહ એ ઘણી ખંભા બાપ મારી વાત સાંભળો પેલા તમે બાપુ ને મનાવ્યા છે બાપુ માની ગયા છે હવે કઈ બોલતા નહી ડાયરેક્ટ જે કામો ની પતાવી દેજો બરોબર હાલો કમાન બાપુ પાછા આવ્યા એમ કહું છું પાછા આવ્યા નિસે માર નિસે માર બોલે દાદા બોલે 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 આજે દાદા બોલે ને મારો બાપ બેહી જાય ઓ બાપુ આ બોલતા નથી કોને કઈ પણ કે બોલતા નથી કઈ બોલતા નથી આય નથી રહું હે અહીંયા જ બેહું ભલે 21000 બગાડવા પડે કયો આવે આખી રાત આમાં મંડળ જોવું છે અહીંયા તું બોલે અહીંયા જ બેહું અહીંયા તું બોલે મને પત્તા બગાડવા પડે નીચે ધરતી છે આજ ઉપર આકાશ છે નીચે ધરતી છે ડીઆર મારું નામ છે એ માટે ડરવાની વાત તો કદાપી કરતા જ નહીં અરે મહારાજ
મારી ધરતી મસ્તક જુદા કરી મારા ઘર ને કાંગરે નીકળી દીધા હોય. આ પાસ સંગ્રહ કરો. હમણાં જ મારા કુંવર પ્રતાપ ને બોલાવી અને લીલા નહેર જીલાવું છું. પ્રધાનજી, હે પ્રધાનજી, રાજમાંથી કુંવર પ્રતાપ ને બોલાવો. બાપુ પણ પુષ્પા જો કરી નાખ્યો. બાપુ એ પ્રધાનજી આમ થઈ ગયું છો, આ સીધું કરી ગયો તો ભવાની માં તારે મારી મા વળી રે. આજે ધરતી માં તારે મારી મા વળી રે. આજે ધરતી માં તારે મારી મા વળી રે. માતા લાગુ તને ભાઈ, માતા લાગુ તને ભાઈ, માતા લાગુ તને ભાઈ. ધરતી માં તારે મારી મા વળી રે. હા ગોવર બોલતા. આજે યુક્ત સુરે ને પ્રતાપ નમન કરે. આજે ભગવાન બોલાવે પ્રતાપ આવ્યા રે. આવો આજે ભગવાન બોલાવે પ્રતાપ આવ્યા રે. આવો મારે કઈ કામ નથી, જાઓ વ્યાજ આવશો ખાવા. અરે પિતા ના ચરણ માં પુત્ર ના નમન છે. અરે પિતાશ્રી, અત્યારે રાજમાં બોલવાનું કારણ? અરે બેટા રાજા મને દીકરી સગુણા તેનો નુલ્યો નારળ તારે જીલાવાનું છે. અરે પિતાશ્રી, આ ભાન તો નથી ભૂલ્યા ને, કેમ કે પોકરણના રાજા સાથે આપણે 20-20 વર્ષથી વેર નહીં પણ 22 વર્ષથી અબોલા છે. આ શ્રીફળ હું કદાપી નહીં સ્વીકારું. અરે બેટા, આજે પેલા દીકરી લેશું અને પછી વેર લેશું, એ માટે આ લીલવા નારે જીલાવી લે. જેવ પિતાશ્રી ની આજ્ઞા. આય આવતા જો. હાલો પ્રધાનજી. શું જી? આ કોણ? આ નરેશ કનડિયો. એમને જોયા નહી હોય કોણ છે એ, એટલું બધું ઉલડતા હતા તે. તો પૂછે કોણ છે એમ? એનું કઈ કામ નથી આપણે. બધાને માર ખવડાવવા જ પૂછે.
પ્રધાનજી શું તમારાને ચેક કરવા પડે એ અમારે દેવી છે દીકરી તો અમારે હામો દીકરો દેવો કે દીપડો નથી દેવો દાદા તો ભાઈ મગ ચોખા ભળી દેવું કામ કરતા તો અમે ઈસ કહેવી છી કે હજી કે સબરમાં ગોબા નથી પડ્યા હું ચેક કરી લઈ આ કરી લ્યો એ માપે એ દાદા એમ એમ નો ભાઈ ખંભો પછી અટક્યો છે એ દાદા પામણ છોક તું ભંગાળી એ દાદા પામણ છોક ભંગાળી કોઈના છોકરા નામ ચેક કરાય કાઈ વાંધો નહીં નામ ચેક કરાય હાથમાં મારી તો તમે નાક કાપી બાપ દીકરો જોઈ લો હવે આ લીટો છે ને પડ્યો છે આ લીટો એ લીટો ઇલિટો ઇલિટો એમાં દાદા એવું હતું કે કેએનડી ધાબે બાપુ પતંગ સકાતો હતો ને તો દોરી અડી ગઈ તો કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં આ નાકમાં ભીંગણું દેખાય જો કાક ભીંગણું હા એ ભીંગણું નથી તો હું છે એ રાતનો ગુંગો છે બબુ પણ ગુંગ બબુ રાતનો ગુંગો બસ કાઢી લીધો ગુંગો પ્રધાનજી શું આની માથે ભાર કઈ છે નહીં ને દાદા ભાર તો થોડો ઘણો તો હોય ને આવો જુવાન છોકરો છે તો હું ભાર છે તમને ખબર નથી અમે દિવાળી પહેલા એને 2 લાખ ની લોન લીધી અમે બાપુબા ભાઈ એને કેવું તો હપ્તા કોણ ભરશે હપ્તા એ નહીં ભરે કે દેવું સારું સબરમાં ગોબા પડે એવું કામ નહીં કરવાનું આપણે હે પ્રધાનજી શું તમે આની ઉપર લોન લ્યો કેમ તમે 5 ની આવી તમારી માથે લઈ લેવી દાદા અમે આપો આધાર કાર્ડ ને પાન કાર્ડ પર્સનલ લોન આવે કાઈ વાંધો નહીં તમને દીકરો ગમી ગયો હું ગમી ગયો ગમી ગયા લઈ જાઉં ગમી ગયા તમે કેના પડી એમ નહીં મૂર્તિ પસંદ આવી ગયો છે પસંદ આવી ગયો ઓ માય ગોડ જો ગાંડા ગમી ગયા ગામમાં છે કામ છે નહીં થાય થઈ ગયું આવું તો કોઈ એમને કહેતું નથી બાપુ બોલો પ્રધાનજી દાદાનો કહેવાનો એમ છે કે આપડા બાપુ દાદાને ગમી ગયા છે હવે અરે પ્રધાનજી શું ભૂદેવને કહી દો કે લીલા નારેલ જી લાવતા જાય